નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું જ્ઞાન તો ચાલો મળીએ આજ એક નવા પુસ્તકને પુસ્તકનું નામ છે કૌચવદ મૂળે મરાઠી સર્જક એવા વી ખાંડેરકરની આ કૃતિ જેનું ભાષાંતર કર્યું છે ગોપાળરાવ વિધવાંશ મૂળ મરાઠી ભાષાની આ નવલકથાનું પૌરાણિક ટાઇટલ જોઈને નવલકથા વાંચવાની ઈચ્છા કરેલી ઉત્તર રામચરિત્રી માનસમાં કૌજવધનું એક દ્રશ્ય આવે છે જે આ દ્રશ્યનો ઉલ્લેખ વારંવાર આ નવલકથામાં કરવામાં આવ્યો છે બાકી આખી નવલકથા સાવ આધુનિક જ છે સ્વતંત્ર સંગ્રામના સમયનું વિષય વસ્તુ લઈ અને પ્રેમની કથા મોટાભાગની નવલકથાની જેમ સુખાંતવાળી રહી છે સ્ત્રી મનને અકલ્પનીય સુખ મળે તોય એકાદ ખૂણામાં રહેલો અભાવ તેના જીવને જંપવા ન દે એવી જ કંઈક સ્ટોરી આ કથા કથામાં આવેલી છે યુવાનીમાં પાંગરેલો પ્રેમ અને કુણી લાગણી પ્રેમની ફાંસીની પ્રેમીને ફાંસીની સજામાંથી પણ મુક્ત કરાવી શકે છે આ જ એ સ્ટોરી છે મહારાજાના સર્જક તરીકે અને લેખક તરીકેની જવાબદારી બજાવનાર સાઈબી ભોગવતા પતિ કરતા સેવક અને સ્વતંત્ર સેનાની એવા દિનકર પ્રેમીને ફાંસીને માચડેથી આ તેની પ્રેમિકા પાછા લઈ આવે છે અને પાછા લઈ આવનાર સલુ દેવી કાલીથી જરા પણ ઓછી ન લાગી મને પતિનો વહેમ કે સમાજની ચિંતા કર્યા વગર સહેજે પેટમાં પાપ રાખ્યા વગર આવું કામ કરવાની હિંમત મને ખૂબ જ પ્રભાવિત કરી ગઈ હા પોતાના ભૂતકાળના પ્રેમી પ્રત્યેનો તમારી થોડી ઘણી હમદર્દી પતિ પ્રત્યેનો પ્રેમ જરા પણ ઓછો ન થવા દે આ વાત દુનિયાને દેખાડી છે આ પુસ્તક દ્વારા સમાજને જે લાગવું હોય તે લાગે પરંતુ પોતાના પતિને તો એટલો વિશ્વાસ જરૂર રાખવો જોઈએ કે પત્ની ક્યાંય કોઈને અન્યાય નહીં થવા દે આવા વિશ્વાસ ઉપર જ સંસાર ઊભો છે મિત્રો સલ્લુ પર વહેમ રાખી પહેલાં તો આવી જ ભૂલ પતિ ભગવંતરાવે પણ કરેલી પણ પછી પોતાની પત્નીનો પ્રેમ અને વિશ્વાસ તેમની ભૂલ સુધારવા માટે ખૂબ જ ઉપયોગી થયો અને તેમને પોતાની ભૂલ સુધારતા વાર ન લાગી મહારાજા પાસે જઈ એ દિવસે દિનકર પોતાની પત્ની પાસે જ હતો એ વાત સ્વીકારી સલ્લુ સાથે તેની ફાંસી માફ કરાવી તેમજ સલ્લુ સાથે તેને ઘેર પણ લઈ આવ્યા આ જ એક પતિની ઉદારતા જે ખૂબ જ પ્રભાવિત કરનારી રહી આમાં સાચો પત્ની પ્રેમ અને દાંપત્ય જીવનનો વિશ્વાસ એ જ ખાસ આ પુસ્તકનો હાર્દ રહ્યો મિત્રો અને પહેલાંના સમયમાં શિક્ષકોને સાજે એટલા ખરાક લોકનાયકો હતા કે બીજી સારી એવી વાતો જોવા મળી છે અહીં કારકુન જેવા મામૂલી નોકરી કરવા કેટલાય દિનકરો જિંદગીના ઢસરડા કરતાં પોતાનું જીવન હોમી જતા હોય છે પરંતુ દિનકર જેવા સામાન્ય ગરીબ વિદ્યાર્થીને પોતાના ઘરમાં રાખી અને ભણાવનાર ગુરુઓનો ત્રોટોનો હતો ત્યારે તેઓ સામે પક્ષે પોતાનું જીવન હોડમાં મૂકીને પણ ગુરુની અને તેમના સ્વજનોની આબરૂ અને આમન્ય જાળવવા ખાતર દિનકર જેવા ખુમારીવાળા વિદ્યાર્થીઓ પણ હતા આ પુસ્તકની એ ખુમારીભર્યું પાત્ર કહી શકાય દિનકરની દેશભક્તિ પર આફરીન થઈ જવાય એવી ત્રીજી વાત સૌથી પ્રભાવિત કરનાર પાસું કહી શકાય આ નવલકથાનું પોતાની દેશભક્તિ માટે તે તત્કાલીન સ્વતંત્ર વીરોએ મા ભોમ માટે પોતાના પ્રેમની બેડીઓ ફગાવી અને મા ભોમની સેવા અને જીવન અર્પણ કર્યું અને વીરોની કંઈ કમી નહોતી એ વખતે એ વાત આ પુસ્તકમાં બતાવવામાં આવી છે આવો જ એક દેશભક્ત એટલે દિનકર જેનામાં મા ભોમની સેવા માટે પોતાના પ્રથમ પ્રેમની સલ્લુની કુરબાની આપી અને સલ્લુના સુખ માટે અને એની સમાજની સેવા માટે તેને સલ્લુને છોડી ફાંસીએ ચડવા તૈયાર થાય છે પરંતુ પોતાના ગુનેગાર તેમજ સલ્લુના સુખ ખાતર પોતે કરેલા ગુનાની સજા ભોગવવા તૈયાર થઈ જાય છે પરંતુ મોઢામાંથી પોતાની પ્રેમિકા સલ્લુનું નામ ઉચ્ચારવા તૈયાર નથી આમ દિનકરનું પાત્ર ખૂબ જ ગૌરવવંતું રહ્યું તેની સામે સલ્લુના પિતાજી દાદા થોડા ઝાંખા પડતા લાગ્યા તત્કાલીન સમયે ગાંધીજીના આદર્શને માનનારા અને નવી પેઢીને પાણીમાં બેસાડનારા એવો મોટો શિક્ષિત વર્ગ હતો એનો મોટો પુરાવો છે આ દાદાનું વ્યક્તિત્વ અને આ નવલકથાનું મુખ્ય પાત્ર અત્યારે નોવલના જમાનામાં થોડી લાંબી કહી શકાય એવી પણ એકંદરે વાંચવાની મજા આવે એવી આ નવલકથા છે કથાનક એટલે ઘટનાઓની સાદી સરળ અને એક પછી એક પાત્રો આવતા જાય અને તેની માહિતી સાથે અને કથા રસ સાથે એક જ પ્રવાહમાં વહેતી લાગે કથા જરૂર લાંબી છે પરંતુ વણ જોઈતા વર્ણનો ક્યાંય નથી અને અંત સુધી જકડી નાખરારી તો ખરી જ વિષય વસ્તુ પણ થોડું લાંબુ કહી શકાય પરંતુ કંટાળો આવે એવું સેજે નહીં મને ખૂબ જ મજા આવી આમ તો મને નવલકથાઓ વાંચવાનો સહેજ પણ શોખ નથી અને સહેજ કંટાળાવાળી વસ્તુ પણ ખરી નવલકથા મારા માટે પણ આ નવલકથા વાંચી ખરેખર ખૂબ જ મને ગમી અને આ નવલકથા મોટી હોવા છતાંય હું એક જ બેઠકે અથવા તો બે બેઠકે મેં પૂરી કરી આ નવલકથા રસિકોને ગમે એવી અને રસપ્રદ કહી શકાય આ કથા ઘણા બધા સામાજિક સંદેશા આપી જાય અને તત્કાલીન સમાજનું વર્ણન તમને આખે આખું આંખ સામે કરી દે એવી એની વર્ણન શૈલી કહી શકાય તો કથા રસિકોએ વાંચવા જેવી આ નવલકથા છે મિત્રો જરૂર વાંચો